કેમ છો વિદ્યાર્થી મિત્રો, શરૂઆત કરીએ ધોરણ 8 ની અંદર વિષય ગણિતમાં ચેપ્ટર નંબર 8 માં સ્વાધ્યાય 8.2। તો આપણે લાસ્ટ વિડિયોની અંદર સ્વાધ્યાય 8.2 ના 1-4 દાખલાઓ ગણી ચૂક્યા છીએ। હવે આજથી શરૂઆત કરીએ દાખલા નંબર 5 થી। તો દાખલા નંબર 5, આ દાખલાઓ હવે થોડા અઘરા દાખલા છે એટલે ખૂબ જ ધ્યાનથી તમારે વિડિયો જોવાનો છે। તો પાંચમો દાખલો છે કે જેની અંદર બે વસ્તુ છે, VCR અને टीवी, आ बने 8-8 हज़ार रुपया की अंदर खरीदे छे। तो अहीं कहेवामां आव्युं छे VCR अने टीवी रुपया 8,000 एक एम खरीदवामां आव्युं। 8,000 एक एटले बने 8,000 रुपया में नहीं, बने की किंमत 8-8 हज़ार रुपया है। दुकानदार ने VCR पर 4% की खोट गई अने टीवी पर 8% नफो थाय छे। आ दुकानदार बने वस्तुओं 8-8 हज़ार रुपया में खरीदे छे, ज्यारे ने VCR पर 4% खोट जाए छे अने टीवी पर 8% नफो मळे छे। तो आपणे आ व्यवहारनी अंदर थयेलो नफो खोट शोधवानो छे। तो आ व्यवहारनी अंदर एटले बन्नेना व्यवहारमां टीवी अने विषयानी खरीदमां अने वेचाणनी अंदर जे नफो थाय छे के खोट थाय छे ए आपणे शोधवानो छे, अने ए पण नफो के खोट टकावारीनी अंदर आपणे शोधवानी छे। तो दाखलो थोड़ो टफ छे, बे वस्तु छे। तो बन्नेनी पहेला तो खरीद किंमत जोई लईए। तो दुकानदार माटे बन्नेनी खरीद किंमत 8-8 हज़ार रुपया। हवे VCR एटले शू? तो VCR तमे हालमां जोया नहीं होय तो सौ प्रथम थोड़ा वर्षों पहला ज्यारे DVD के CD प्लेयरनी शोध नहोती थई त्यारे VCR नो उपयोग थतो हतो, कि जेनी अंदर कैसेटो द्वारा फिल्मोने जोई शकाय, तो एने VCR कहेवाय। तो हवे तमारा घरमां पण आवी केटलीक VCRની કેસેટો પડી હશે, તમારા મમ્મીના પપ્પાના લગ્નની પણ હશે તો એ VCRની અંદર કેસેટો આવતી હતી। હવે CD પ્લેયર આવી ગયા, DVD પ્લેયર આવી ગયા એટલે VCRનો ઉપયોગ થતો નથી। તો VCRની ખરીદ કિંમત અને TVની ખરીદ કિંમત, બંનેની ખરીદ કિંમત 8-8 હજાર રૂપિયા છે એટલે ત્યાંથી શરૂઆત કરીશું। VCRની ખકી, ચલો VCRની ખકી બરાબર 8 હજાર રૂપિયા, અને TVની ખરીદ કિંમત પણ 8 હજાર રૂપિયા। હવે પહેલાં VCR માટે આપણે ગણી લઈએ અને પછી ગણીશું TV માટે। હવે VCRની ખરીદ કિંમત, ચલો VCR પર 4% ખોટ ગઈ, તો આપણે એની 4% ખોટ એટલે 8 હજારના 4% એટલે કેટલી ખોટ થાય છે એ આપણે શોધી દઈએ। અથવા તો સીધો એક રસ્તો બતાવી દઉં, VCRની આપણે ખરીદ કિંમતને ધારી લઈએ તો એ રસ્તો સૌથી સહેલો છે। ધારો કે VCRની ખરીદ કિંમત 100 રૂપિયા ધારી લઈએ, કેમ કે ટકા છે તો 100 એ ગણતરી થાય। તો VCRની ખરીદ કિંમત 100, ચલો VCR પર શું થયું છે ખોટ, તો ખોટ બરાબર 4% એટલે અહીંયા 4 રૂપિયા થશે। કેમ 4 રૂપિયા? 100 રૂપિયાની ખરીદ કિંમત તો 4 રૂપિયા ખોટ થાય, કેમ કે 4% છે એટલે 100 એ 4। તો હવે ખરીદ કિંમત માઇનસ ખોટ, ખરીદ કિંમતમાંથી ખોટને બાદ કરીએ એટલે આપણને મળે વેચાણ કિંમત। તો VCRની વેચાણ કિંમત થઈ ગઈ 96 રૂપિયા, પણ તો ધારેલી છે આ જે ખરીદ કિંમત વેચાણ કિંમત છે ધારેલી, 100 ખરીદ કિંમત પણ ધારેલી છે। હવે આપણે શું કરીશું, ત્રિરાશિ મૂકી દઈએ, વેકી અને ખકી અને વેકી। તો આપણે વેચાણ કિંમત શોધવાની છે, તો ખકી અને વેકી, ચલો ખકી અને વેકી, તો ખકી મેં ધારેલી 100, તો વેચાણ કિંમત 96 રૂપિયા, ઓરિજિનલ ખરીદ કિંમત 8 હજાર, તો વેચાણ કિંમત કેટલી? આ ત્રિરાશિ મૂકી અને આપણે એને ઉકેલવાનો પ્રયત્ન કરીએ। ચલો 8 હજાર × 96 ભાગ્યા 100, 8 હજાર × 96 ભાગ્યા 100, ચલો બે મીંડા અહીંયા ઉડી જશે, 96 × 8 કરી દઈએ, 8 6 48, 48નો 8 વધી પડી 4, 9 8 8 9 72, 72ને 4 76, ચલો અને અહીંયા 0 1 વધેલો છે। તો આ આવી ગયું VCRની વેચાણ કિંમત, આપણને મળી ગઈ। હવે TVની વેચાણ કિંમત શોધી દઈએ વિદ્યાર્થી મિત્રો, VCRની વેચાણ કિંમત મળી ગઈ, હવે TVની વાત કરીએ તો TVની ખરીદ કિંમત કેટલી છે? તો TVની ખરીદ કિંમત પણ 8 હજાર રૂપિયા છે। તો TVની ખરીદ કિંમત ધારી લઈએ, ધારો કે TVની ખરીદ કિંમત બરાબર 100 રૂપિયા, 100 કેમ ધારું છું, ટકાવારી આપેલી છે માટે, ચલો એમાં TVમાં ખરીદ કિંમતમાં TVમાં વ્યવહારમાં શું થાય છે તો નફો, તો TVના વ્યવહારમાં નફો થાય છે 8%, 8% એટલે 108 રૂપિયા, ચલો ખરીદ કિંમત વત્તા નફો એટલે મળી ગઈ આપણને વેચાણ કિંમત 108 રૂપિયા।
तो आ मरी गई वेचाण किंमत, पर धारेली वेचाण किंमत है, आपणे साची वेचाण किंमत शोधवी छे, एटले लखी दईए खरीद किंमत, सामे लखी दऊं छूं वेचाण किंमत, धारेली खरीद किंमत 100, वेचाण किंमत 108, चलो साची खरीद किंमत 8000, तो वेचाण किंमत केटली 8000 गुणिया 108 भाग्या 100, बे बे मिंडा गया, 108 गुणिया 8 करवाना, इठे इठे 64, इठे इठे 64, 8 एकाने 8, अने एक जीरो वध्या एटले मूकवाना, तो आ मळी गई आपणने टीवी नी वेचाण किंमत। तो आपणने वीसीआर अने टीवी बंनेनी वेचाण किंमत मळी गई, तो कुल वेचाण किंमत केटली थाय छे ए आपणे शोधी दईए। तो हवे कुल वेचाण किंमत बंनेनी, केम के अहींया भेगा व्यवहारनी आपणे वात करवानी छे, तो टीवी અને વીસીઆર બંનેની એટલે બંનેની કુલ વેચી કેટલી થશે? ચલો કુલ વેચાણ કિંમત એટલે સરવાળો 7680 વત્તા 8640। ચલો કુલ વેચાણ કિંમત 0, તો 0, 8 અને 4 12નો બગડો વધી પડી 1, 6 અને 6 12ને 13નો તગડો વધી પડી 1, 8 ને 8 16, 16320 रुपया आ थई गयू कुल वेचाण किंमत। एटले टीवी अने विश्यार बन्नेनी वेचाण किंमत 16320 रुपया। तो अहींया कुल वेचाण किंमत 16320, तो कुल खरीद किंमत केटली छे? तो कुल खरीद किंमत टीवी 8000 नू, वीसीआर पर 8000 नू, एटले कुल खरीद किंमत बन्नेनी खरीद किंमत छे 16000 रुपया। કઈ રીતે? ટીવીની ખરીદ કિંમત પ્લસ વીસીઆરની ખરીદ કિંમત 8000 પ્લસ 8000 એટલે 16000 રૂપિયા। હવે કુલ વેચાણ કિંમત અને કુલ ખરીદ કિંમત જોઈ અને તમને ખ્યાલ આવશે કે આ વ્યવહારમાં નફો થયો છે કે ખોટ। તો અહીંયા વેચાણ કિંમત એ ખરીદ કિંમત કરતાં વધુ છે। વેચાણ કિંમત અહીંયા તમે જોઈ શકો છો કે ખરીદ કિંમત કરતાં 320 રૂપિયા વધુ છે। કુલ ખરીદ કિંમત 16000, કુલ વેચાણ કિંમત 16320, એટલે આ વ્યવહારમાં નફો થયો છે। વેચાણ કિંમત વધુ હોય તો નફો અને ખરીદ કિંમત વધુ હોય તો ખોટ। તો કેટલો નફો થયો તો એ ગણી લઈએ। તો કુલ વેચાણ કિંમત, બંનેની કુલ વેચાણ કિંમત અને બંનેની કુલ ખરીદ કિંમતની કરી દઈએ બાદબાકી, એટલે આપણને વ્યવહારનો આ નફો મળી જાય 16320 માઇનસ 16000, એટલે કુલ નફો આપણને થઈ ગયો 120 રૂપિયા। એટલે આ વ્યવહારમાં 320 રૂપિયાનો નફો થયેલો છે આખા વ્યવહારમાં। પણ આપણને એમ કીધું છે નફો ખોટ, આ વ્યવહારમાં થયેલા નફા ખોટને ટકાવારીમાં શોધવું છે। તો આપણે અહીંયા નફો જે શોધ્યો એ રૂપિયામાં શોધેલો છે, આપણે શોધવાનો છે ટકાવારીમાં। હવે ટકાવારીમાં નફો કઈ રીતે મળે? જો ટકાવારીમાં નફો તો અહીંયા 16000ની ખરીદ કિંમત પર 320 રૂપિયા નફો, તો 100 રૂપિયાની ખરીદ કિંમત પર કેટલો નફો? નફાને ટકાવારી પર ટકાવારીમાં શોધવો હોય તો 100 રૂપિયાની ખરીદ કિંમત કે મૂળ કિંમત પર શોધવો પડે। એટલે હવે અહીંયા પદ લખવાનું થયું કે ભાઈ 16000ની ખરીદ કિંમત, તો નફો કેટલો? 320 રૂપિયા। તો 100 રૂપિયાની ખરીદ કિંમત, ખાલી 100 રૂપિયા ખરીદ કિંમત હોય તો નફો કેટલો? તો આપણને ટકાવારી મળી જાય 100 ગુણ્યા 320 ભાગ્યા 16000। તો હવે ત્રિરાશિનું પદ થઈ ગયું 100 ગુણ્યા, ચલો 100 ગુણ્યા કેટલા કરવાના? 320, અને ભાગ્યા છેદમાં આવશે 16000। હવે આપણે વિદ્યાર્થી મિત્રો અહીંયા છેદ ઉડાવશું, તો એક એક ઝીરો ગયો, આ બીજો એક ઝીરો ગયો, આ ત્રીજો એક ઝીરો ગયો, અને અહીંયા છેદ ઉડી ગયા 16 × 32। તો 16 × 32 તો થઈ ગયા 2, ખાલી 2 વધ્યા એટલે 2% નફો થયેલો છે। તો આ વ્યવહારની અંદર વિદ્યાર્થી મિત્રો 2% નફો થયેલો છે। તો સંપૂર્ણ વ્યવહારમાં થયેલો નફો આ રીતે શોધવાનો, તો પહેલાં તો બંને વસ્તુ આપેલી છે, બંને વસ્તુની વેચાણ કિંમત શોધવાની, બંને વસ્તુની વેચાણ કિંમતનો સરવાળો કરવાનો, એટલે કુલ વેચાણ કિંમત શોધવાની, કુલ ખરીદ કિંમતને કુલ વેચાણ કિંમતને આપણે જોવાની। તો વેચાણ કિંમત અહીંયા વધુ છે, માટે વ્યવહારમાં થયેલો છે નફો, પછી શોધી દેવાનો આખા વ્યવહારમાં થયેલો નફો, અને પછી નફાને 100 ગણવાના છે, એટલે આપણને ટકાવારીમાં નફો મળી જાય। ચલો મિત્રો હવે જોઈએ આપણે દાખલા નંબર 6,
तो एनी अंदर वेचाण दरमियान एक दुकान में बधी वस्तुओं पर छापेली किंमत पर 10% वर्तर लही वर्तर मळे छे, एटले वर्तर लही अने दुकानदार वेचे छे। तो एक जोड़ी जीन्स अने बे शर्ट दरेकना 850 रुपयानी छापेली किंमत पर केटला रुपया आपवा पड़े, એટલે એક વેચાણ દરમિયાન દુકાનદાર શું કરે છે 10% વળતર આપે છે। હવે વળતર એટલે શું, તો એ સમજી લઈએ। તો વળતર એટલે ડિસ્કાઉન્ટ કહીએ આપણે, એટલે 10% ઓછામાં આપણને વસ્તુ મળે છે। તો ડિસ્કાઉન્ટ, તો અહીંયા કેટલું ડિસ્કાઉન્ટ મળશે એ જોઈ લઈએ। તો કઈ વસ્તુ ખરીદવાની છે, એક જોડી જીન્સ કે જેના 450 રૂપિયા છે, અને બે શર્ટ, બે શર્ટ કીધા છે, દરેક શર્ટના 850 રૂપિયા છે। અહીંયા એક જોડી જીન્સના 450 છે, એક જીન્સના નહીં, એક જોડી જીન્સના, એટલે જીન્સના કિંમત થઈ ગઈ 450, અને શર્ટની કિંમત કેટલી થશે તો એ જોઈ લઈએ। તો શર્ટની કિંમત અહીં એક શર્ટના 850, તો બે શર્ટના કેટલા થાય, તો 850 × 2 એટલે 1700 રૂપિયાના શર્ટ થશે, અને જીન્સ થશે 450 રૂપિયાનું। હવે એના પર કેટલું વળતર મળે એ આપણે જોઈ લઈએ। તો અહીં આપણે બંને વસ્તુની આપણે કિંમત, છાપેલી કિંમત લખી લઈએ। તો એક જોડી જીન્સની છાપેલી કિંમત, તો જીન્સની છાપેલી કિંમતને શોર્ટમાં કહેશું છાકી, તો જીન્સની છાકી 450 રૂપિયા, અને શર્ટની છાપેલી કિંમત કેટલી થશે, તો એક શર્ટ છે તો એના 850, તો બે શર્ટની વાત કરી દઈએ, તો બે શર્ટની છાપેલી કિંમત એટલે છાકી બરાબર 2 × 850, એક શર્ટના 850, તો બે શર્ટના 850 × 2, 850 × 2 કરીએ એટલે 1700 રૂપિયા થઈ ગયા। તો 1700 રૂપિયા થઈ ગઈ બે શર્ટની છાપેલી કિંમત। ચલો કુલ છાપેલી કિંમત કેટલી થાય છે, શર્ટ અને જીન્સ બંનેની છાકેલી કિંમત, એટલે કુલ છાપેલી કિંમતની વાત કરીએ, તો આજે ખરીદી કરવાની છે એમાં કુલ છાકી, તો કુલ છાકી એટલે બંનેનો કરવાનો છે સરવાળો, જીન્સની છાપેલી કિંમત અને શર્ટની છાપેલી કિંમતનો સરવાળો, તો 1450 + 1700 રૂપિયા, તો કુલ છાપેલી કિંમત 0, 5, 7 અને 4, 11 નો એકડો વધી પડી 3150 રૂપિયા થઈ ગઈ કુલ છાપેલી કિંમત, એટલે બે જીન્સ અને બે શર્ટની છાપેલી કિંમત 3150 રૂપિયા। હવે વળતરની વાત કરી દઈએ, તો 10% વળતર છે ભાઈ વિદ્યાર્થી મિત્રો, તો 10%, તો છાપેલી કિંમતના 10% વળતર ગણી લઈએ એટલે કેટલું વળતર મળશે એ પણ ખબર પડી જશે। તો 3150ના 10% વળતર, તો વળતર હંમેશા છાકેલી કિંમત પર શોધાય, તો અહીં આપણને વળતર પણ આપેલું છે એટલે કે ડિસ્કાઉન્ટ છે 10%। ચલો 10%, તો 100 રૂપિયામાં 10 રૂપિયા ડિસ્કાઉન્ટ મળે, તો 3150 રૂપિયામાં કેટલું ડિસ્કાઉન્ટ મળે, તો એ ડિસ્કાઉન્ટ આપણે અહીંયા શોધવાનું છે, અને પછી છાપેલી કિંમતમાંથી વળતરને બાદ કરી દઈએ એટલે આપણને મળશે ખરીદ કિંમત। તો અહીંયા ખરીદ કિંમત શોધવા માટે હવે વળતરની વાત કરી દઈએ, તો ચલો વળતર ગણી લઈએ આપણે। તો અહીંયા ટકામાં વળતર છે, તો રૂપિયામાં વળતર કેટલું થશે તો એ જોઈ લઈએ। તો વળતર બરાબર 3150ના 10 રૂપિયા, 3150ના 10% કરી દઈએ, તો 3150ના 10% કેટલા થશે, 3150 × 10/100, તો આ મળી ગયું આપણને વળતર। ચલો એક એક ઝીરો ઉડી ગયા, બીજો એક એક ઝીરો ઉડી ગયા, 315 રૂપિયા વળતર મળે છે, વળતર એટલે ડિસ્કાઉન્ટ જે દુકાનદાર આપણને પાછું આપશે, એટલે પૂરેપૂરી છાપેલી કિંમત આપણે આપવાની નથી, આટલું ડિસ્કાઉન્ટ છે। તો હવે આપણે વસ્તુ કેટલા રૂપિયામાં પડશે, તો અહીંયા જીન્સ અને બે શર્ટ કેટલામાં પડશે તો એ ગણી લઈએ, એટલે ખરીદ કિંમત કહેવાય, અથવા તો પડતર કિંમત પણ કહેવાય, કેટલા આપવા પડશે, આપવા પડે એટલે પડતર કિંમત। તો અહીં આપણને પડતર કિંમત કેટલી થશે, તો શર્ટ, બે શર્ટ અને એક જોડી જીન્સની પડતર કિંમત, તો પડતર કિંમત એટલે છાપેલી કિંમત માઇનસ વળતર, છાપેલી જે કિંમત છે એમાંથી આપણે વળતરને માઇનસ કરી દેવાનું। ચલો 3150 છાપેલી કિંમત માઇનસ વળતર કેટલું, 315 રૂપિયા, હવે આની આપણે કરી દઈએ બાદબાકી। ચલો 10, 10માંથી 5 જાય તો 5, ચેકીને 4, 4માંથી 1 જાય તો 3,
चलो एक माथी ना जाए एटले दसको एटले अग्यार, अग्यार माथी त्रण जाए तो आठ अने चेकीने बे एटले 2835 रुपया थई गई एक जोड़ी जीन्स अने बे शर्टनी पड़तर किंमत। आटला रुपियामां आपणने आ वस्तु पड़से केम के आपणे वर्तरने हमेशा छापेली किंमतमांथी बाद करवानुं एटले छापेली किंमत माइनस वर्तर एटले वस्तुनी पड़तर किंमत मळी जाय। तो शुं करी फरीथी एकवार जोई लईए। चलो जीन्सनी छापेली किंमत आपेली छे, एक शर्टनी छापेली किंमत तो बे शर्टनी छापेली किंमत 1700 रुपया। चलो कुल छापेली किंमत जीन्स अने शर्टनी कुल छाकी तो कुल छाकी 3150 रुपया, जेमा 10% डिस्काउंट वर्तर छे तो 3150ना 10% केटला थाय तो 3150ना 10% एटले 315 रुपया। तो 315 रुपया डिस्काउंट थई गयुं, वर्तर थई गयुं, जेने छापेली किंमतमांथी बाद करी देवाना एटले छापेली किंमत 3150માંથી 315 રૂપિયા આપણે બાદ કરી દઈએ એટલે વસ્તુ પડશે 2835, 2835 રૂપિયામાં આપણને વસ્તુ પડે। દાખલા નંબર 7 વિદ્યાર્થી મિત્રો, તમારે જાતે ગણવાનો છે। તો એ જે ભેંસવાળો દાખલો છે કે જેની અંદર બે ભેંસો ખરીદેલી છે અને બંને ભેંસો પર નફો અને ખોટ એટલે વ્યવહારમાં થયેલો નફો ખોટ આપણે શોધવાનો છે। તો દાખલા નંબર 5 આપણે જે VCR અને TV વાળો દાખલો શીખ્યા એના જેવો જ દાખલો છે એટલે એ તમે વિદ્યાર્થી મિત્રો જાતે ગણવાનો છે। હવે જોઈએ દાખલા નંબર 8। તો દાખલા નંબર 8ની અંદર એક TVની કિંમત 13000 રૂપિયા છે, એના પર 12% GST લગાવવામાં આવે છે। જો વિનોદને TV ખરીદવું હોય તો તેણે કેટલી રકમ ચૂકવવી પડે? તો અહીંયા TVની આપણને કિંમત આપેલી જે છે જેને TVની છાપેલી કિંમત કહેવાય, તો TV ઉપર છાપેલી MRP કહીએ આપણે, અને જે 13000 રૂપિયા છે અને જેના પર GST લાગે છે। GST તો તમે નામ સાંભળ્યું હશે, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ। તો GST 12% લગાવવામાં આવે છે, તો વિનોદને TV ખરીદવા માટે કેટલા રૂપિયા આપવા પડે? તો અહીંયા TV ની કિંમત એટલે TV ની છાપેલી કિંમત આપણને 13000 આપેલી છે, જેમાં GST આપણે 12% ગણવાનો છે। એટલે આપણે અહીંયા સૌ પ્રથમ શરૂઆત કરીએ TV ની છાપેલી કિંમત। તો TV ની છાપેલી કિંમત છાકી બરાબર 13000 રૂપિયા, અને GST આપેલો છે તો GST લેવાનો છે 12%, તો 12% એ GST છે। ચલો GST ને આપણે ગણી લઈએ। તો કોઈ પણ વસ્તુની છાપેલી કિંમત ઉપર GST ઉમેરવો પડે, કેમ કે GST એટલે ટેક્સ થાય, એ ટેક્સ આપણે ચૂકવવો પડે। તો અહીંયા છાપેલી કિંમત 13000 છે, એના 12% આપણે ગણી લઈએ। તો અહીંયા આપણે GST અહીંયા ટકાવારીમાં છે, તો રૂપિયામાં GST ગણી લઈએ, તો GST બરાબર 13000 રૂપિયાની વસ્તુ છે, તો 13000ના 12%, ચલો કેટલું GST થશે? 13000 × 12/100। ચલો બે મીંડા અહીંયા ઉડી ગયા, 12 × 13 કરી દઈએ, 13 × 12 કેટલા થશે? 156, અને અહીંયા ઉમેરી દીધો મેં 0 ઉમેરી દીધો, તો 156 એટલે 1560 રૂપિયા થઈ ગયો GST। તો આટલો GST ચૂકવવો પડે। તો હવે વિનોદને TV ખરીદવું છે, તો વિનોદ માટે TV ની ખરીદ કિંમત શું થશે? તો TV ની ખરીદ કિંમત, ચલો TV ની ખરીદ કિંમત બરાબર TV ની છાપેલી કિંમત વત્તા GST, તો GST ઉમેરવાનો, છાપેલી કિંમત છે 13000, અને GST કેટલો આપવો પડશે, ટેક્સ કેટલો આપવો પડશે? તો એ 1560 રૂપિયા 12% લેખે GST। આ બંનેનો સરવાળો કરી દઈએ એટલે આપણને વિનોદને જે કિંમતમાં TV પડે એ કિંમત આપણને મળી જાય, એટલે વિનોદ માટે ખરીદ કિંમત આપણને મળી જશે। ચલો 0, 6, 5, 4 અને 1, તો ખરેખર વિનોદને TV 14560 રૂપિયામાં પડશે, કેમ કે 1560 રૂપિયાને GST ચૂકવવો પડશે। તો GST આવે તો છાપેલી કિંમતમાં પ્લસ કરવાના છે, અને વળતર આવે તો છાપેલી કિંમતમાં માઇનસ કરવાના છે, આટલું યાદ રાખજો। GST ઉમેરાય અને વળતર માઇનસ થાય, ડિસ્કાઉન્ટ માઇનસ થાય। ત્યાર પછી જોઈએ દાખલા નંબર 9। અરુણે એક જોડી સ્કેટિંગ માટેના બૂટ 20% વળતર સાથે ખરીદ્યા, એટલે 20% ડિસ્કાઉન્ટ સાથે એને ખરીદ્યા। જો તેણે 1600 રૂપિયા આપ્યા હોય તો છાપેલી કિંમત કેટલી, તો સ્કેટિંગની છાપેલી કિંમત કેટલી હશે આપણે શોધવાની છે। તો અહીં બૂટની, સ્કેટિંગ બૂટની છાપેલી કિંમત આપણને આપેલી નથી, આપણને વળતર આપેલું છે,
અને કેટલામાં ખરીદ્યા એટલે 1600 રૂપિયા આપણને ખરીદ કિંમત આપેલી છે તો એને વળતર લીધા પછી 1600 રૂપિયા ચૂકવ્યા છે એટલે વસ્તુની બૂટ એને 1600 રૂપિયામાં ખરીદ્યા છે તો એની છાપેલી કિંમત કેટલી એ શોધવાની છે તો આપણે ધારી લઈએ છાપેલી કિંમતને ચલો ધારો કે સ્કેટિંગ બૂટની છાપેલી કિંમત 100 રૂપિયા હું ધારું છું ચલો વળતરની વાત કરી દઈએ તો વળતર થશે અહીંયા 20 રૂપિયા કેમ 20 રૂપિયા થઈ ગયું આમ તો વળતર 20% છે પણ 100 રૂપિયાની છાકી પર 100 રૂપિયાની છાકી પર 20 રૂપિયા વળતર થઈ જાય ટકાવારી એટલે શું આપણે સમજાયેલું ભાઈ ટકાવારીની અંદર 100 એ 20 તો 100 રૂપિયાની છાકી એટલે વળતર 20 રૂપિયા થઈ જાય ચલો હવે છાકીમાંથી વળતરને શું કરવાનું માઇનસ જીએસટીને પ્લસ કરવાનું અને વળતરને માઇનસ કરવાનું છે તો વળતર બાદ કરી દઈએ આપણે તો આપણને કઈ કિંમત માટે અરુણ માટેની ખરીદ કિંમત મળે તો છાપેલી કિંમતમાંથી વળતર માઇનસ કરીએ એટલે 80 રૂપિયા ખરીદ કિંમત થઈ તો 100 રૂપિયાની છાપેલી કિંમતની વસ્તુ હોય તો અરુણને 80 રૂપિયામાં પડે પરંતુ અરુણને ખરેખર 1600 રૂપિયામાં વસ્તુ પડેલી છે તો આપણે અહીંયા લખી દઈએ ખરીદ કિંમત અને છામે લખી દઈએ સ્કેટિંગની છાપેલી કિંમત ચલો ખરીદ કિંમત ધારેલી ખરીદ કિંમત 80 રૂપિયા તો ધારેલી છાપેલી કિંમત 100 રૂપિયા છાપેલી કિંમત ધારેલી 100 અને ખરીદ કિંમત 80 ચલો હવે અહીંયા ખરેખર સાચી ખરીદ કિંમત કેટલી તો સાચી ખરીદ કિંમત છે 1600 રૂપિયા તો સાચી છાપેલી કિંમત કેટલી તો આ રીતે તમે ત્રિરાશિથી શોધી શકો 1600 × 100 ભાગ્યા 80 ચલો આનું સમાધાન કરી દઈએ આપણે ચલો 0 0 11 8 2 16 હજુ આ મીંડું વધ્યું એટલે ઉપર લગાવી દો એટલે થઈ ગયા 20 તો અહીંયા 20 અને ગુણ્યા 100 વધ્યા આપણે એટલે 20 × 100 કરી તે ઉડાડ્યા મેં પહેલાં એક 0 ઉડાડ્યા પછી 8 2 16 અહીંયા એક મીંડું વધ્યું અને પાછું ઉપર લગાવી દીધું મેં 20 × 100 તો 20 અને પાછળ બે મીંડા 100ના લગાવી દો એટલે થઈ ગયા 2000 તો 2000 વસ્તુની છાપેલી કિંમત હોય એટલે બૂટ સ્કેટિંગ બૂટ ઉપર છાપેલી કિંમત 2000 રૂપિયા હોય જેમાંથી 400 રૂપિયા વળતર મળે એને 20% વળતર મળે હવે 2000 રૂપિયાની વસ્તુ પર 20% વળતર કહીએ આપણે એટલે 400 રૂપિયા એને વળતર એટલે ડિસ્કાઉન્ટ મળે અને 1600 રૂપિયામાં એ સ્કેટિંગ બૂટ અરુણ ખરીદે છે એટલે 400 રૂપિયા વળતર છે પણ ટકાવારીમાં વળતર જોઈએ તો 20% વળતર છે તો આવો દાખલો આવે વળતર છાપેલી કિંમત આપેલી નથી વળતર અને ખરીદ કિંમત આપેલી હોય તો તમે આ રીતે ધારીને શોધી શકો આ રીત સૌથી સહેલી રીત છે બીજી રીતે પણ શોધી શકાય છાપેલી કિંમતને એક્સ ધારી અને શોધવી હોય તો પણ શોધી શકાય પરંતુ એ અઘરું છે છાપેલી કિંમતને 100 ધારી લો વળતર માઇનસ કરી દો હવે છાપેલી કિંમત આપણને ખરીદ કિંમત આપેલી હોય તો છાપેલી કિંમત ત્રિરાશિથી મળી જાય તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે શીખ્યા દાખલા નંબર 5 6 7 8 9 સુધી દાખલા આજે શીખ્યા